Stress. Stress obviously is one of the biggest problem of the modern day society. It's a physical response of body to any stimulation like traffic, argument, spouse, illness, anything which is external, which causes a mental stress, trauma, and we need to change our bodily reaction to the things. That is known as the stress. સ્ટ્રેસના કારણો બધા બહુ છે, પણ બધા કારણ આપણા કંટ્રોલમાં નથી હોતા. પણ આપણે કેવી રીતે સ્ટ્રેસને રિએક્ટ કરીએ છીએ એ આપણા હાથમાં હોય છે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આપણે સ્ટ્રેસને અવોઇડ કરવા માટે પહેલેથી જ પ્લાનિંગ કરવું જોઈએ. પણ ઘણીવાર એવું હોય કે આપણા હાથમાં જ ના હોય. સપોઝ તમારે 3 વાગે એરપોર્ટ પર પહોંચવાનું છે, તમે 1 વાગે નીકળી ગયા, પણ રસ્તામાં અડધે ગયા પછી આખો રસ્તો તૂટી ગયો છે, ટ્રાફિક જામ થઈ ગયો છે, કોઈ એક્સિડન્ટ થયો છે, આપણા હાથમાં નથી. તો યુ ટુ એક્સેપ્ટ ઇટ. એ વખત તમે ગમે એટલો સ્ટ્રેસ કરો, હોર્ન માર માર કરો, તો તમે કંઈ વહેલા નથી જવાના. સો જે વસ્તુ આપણા હાથમાં નથી એનું ટેન્શન રાખવા જેવું નથી. ટેન્શન રાખવાથી જો તમારું રિઝલ્ટ ચમત્કાર આવવાનું તો રાખો ટેન્શન, પણ આઈ ડોન્ટ થિંક એવું કંઈ કરવાથી ચમત્કાર થાય. નેક્સ્ટ, એટલે પહેલેથી તમે મહેનત કરો તો બહુ જ ફાયદો. અને સ્ટ્રેસના લીધે આખી બોડીની બધી જ સિસ્ટમ પર મલ્ટિપલ ઇફેક્ટ થતી હોય છે. એટલે વારંવાર જો સ્ટ્રેસ થાય ને તો એના લીધે અસંખ્ય સેકન્ડરી હેલ્થ પ્રોબ્લેમ થતા હોય, જેમ કે બહુ બધા સ્ટ્રેસના લીધે એલર્જી થઈ શકે, તમારો ઘા પણ રૂઝાવવાનું ધીરું થઈ શકે, વારંવાર શરદી થઈ શકે, ઇમ્યુનિટી ઓછી થાય એટલે ઇન્ફેક્શન થઈ શકે, ઊંઘ ના આવે, ઊંઘ ના આવે એટલે પાછો સ્ટ્રેસ થાય, વિશિયસ સાયકલ ચાલુ થાય, એના લીધે બ્લડ પ્રેશર વધે, થાક લાગે, હાર્ટ પ્રોબ્લેમ થઈ શકે, જેમ કે એટેક આવી શકે, અંજાયના થઈ શકે, એન્ઝાયટી, ડિપ્રેશન, ધેર આર સો મેની પ્રોબ્લેમ્સ. એટલે એક રોગમાંથી બીજો રોગ, બીજામાંથી ત્રીજો રોગ, એવું આખું વિશિયસ સાયકલ છે એ લોકોનું. બધા રોગ પણ અંદર મળેલા જ છે, એટલે કે એકના લીધે બીજું થાય ને બીજા લીધે ત્રીજું થાય, એ બહુ મોટું ગઠબંધન છે. અને એકવાર તમને સ્ટ્રેસ થાય એટલે લોકો શું કરે, હાઉ ધે કોપ ઇટ. અમુક બહુ ઓછા લોકો હોય છે કે જે લોકોને સ્ટ્રેસની સામે કેવી રીતે લડવું હોય આવડતું હોય છે. 80% લોકો સ્ટ્રેસ થાય તો ક્યાં તો વધારે પડતું ખાવા માંડે અથવા વધારે પડતું ઓછું ખાય. સ્ટ્રેસ આવે એટલે પોતે સમાજથી દૂર થઈ જાય, એક્સરસાઇઝ બંધ કરી દે, કામ કરવાનું બંધ કરી દે, એટલે દે ગો ઇન ટુ મોર એન્ડ મોર વિશિયસ સાયકલ ઓફ ડિપ્રેશન એન્ડ એન્ઝાયટી. સો વન ઓફ ધ મેઇન રીઝન ફોર સ્ટ્રેસ ઇઝ કોમ્પિટિટિવનેસ ઓર ઈર્ષા. તમે બધા અપરિચિત છો એટલે કોઈ ચિંતા નથી. મેરેજ ઇઝ વન ઓફ ધ મોસ્ટ કોમન કોઝ ઓફ સ્ટ્રેસ.